नमस्कार, ऑनलाइन शिक्षण अंतर्गत श्री विद्या विहार प्राथमिक शाला वती आपनो हार्दिक स्वागत छे। धोरण 3 विषय अंग्रेजी, लेसन नंबर 3 वेजिटेबल्स। वेजिटेबल्स एटले शाकभाजी। हवे नीचे तमने केटलाक शाकभाजीना नाम आपेला छे। टोमेटो, टमाटो एटले टमेटो। LEMON, लेमन एटले लींबू। CHILLI, चीली એટલે મરચું। ONION, અનિયન એટલે ડુંગળી। BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ। POTATO, પટેટો એટલે બટાટો। CARROT, કેરેટ એટલે ગાજર। RADISH, રેડિશ એટલે મૂળો। CABBAGE, કેબીજ એટલે કોબી। PEAS, પીઝ એટલે વટાણા। LADYSFINGER, લેડીઝ ફિંગર એટલે ભીંડો। CUCUMBER, ક્યુકુંબર એટલે કાકડી। CALIFLOWER, કોલીફ્લાવર એટલે ફૂલગોભી। હવે જો ફન ટાઈમમાં છે ને તમને શાકભાજી છે એ દોરેલા આપ્યા છે, તમારે એ કયું શાકભાજી છે એનું નામ તમારે લખવાનું છે। તો પહેલું છે એ બટેટું દેખાય છે એટલે આપણે લખવાનું POTATO, પટેટો એટલે બટેટું, બરાબર। તો જે શાકભાજી આપેલા છે એની નીચે તેના સ્પેલિંગ લખવાના છે અને તેમાં કલર પણ કરવાનો છે। કેવો કલર કરવાનો છે એ મેં લખ્યું છે, બટેટું છે તો તમે સ્કિન કલર કરી નાખો, આછો કથ્થઈ કલર કરી શકો। પછી બીજું છે ચીલી, CHILLI, ચીલી એટલે મરચું, બરાબર। તો મરચાંનો કલર કેવો હોય? લીલો, તો આપણે લીલો કલર મરચાંમાં પૂરવાનો છે। ટમેટું કેવું હોય? લાલ, તો TOMATO, ટમેટો સ્પેલિંગ લખવાનું છે અને ટમેટામાં આપણે લાલ કલર પૂરવાનો છે। તમારે આ લખવાનું નથી હો, તમારે લાલ કલર પૂરવાનો છે। પછી લીંબુ છે, તો લીંબુ શું કહેવાય? લેમન, LEMON, લેમન એટલે લીંબુ, તો એમાં પીળો કલર પૂરવાનો છે। પછી ભીંડો છે, તો એને લેડીઝ ફિંગર કહેવાય, LADYSFINGER, લેડીઝ ફિંગર એટલે ભીંડો, તો એમાં લીલો કલર પૂરવાનો છે। પછી ડુંગળી છે, તો એ આછા ગુલાબી કલરની હોય તો તમારે આછો ગુલાબી કલર કરવાનો છે। અનિયન, ONION, અનિયન એટલે ડુંગળી। એવી રીતે વટાણા છે, તો એને પીસ કહેવાય, PEAS, પીસ એટલે વટાણા, અને આપણે વટાણાનો લીલો કલર પૂરવાનો છે। પછી ગાજર છે, એ CARROT, કેરટ લખવાનો છે સ્પેલિંગ, અને ગાજર કેવા કલરનું હોય? તો કે લાલ કલરનું અથવા કેસરી કલરનું આપણે ગાજર કરી શકીએ। પછી બ્રિંજલ, BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ, તો રીંગણ છે એ રીંગણ જાંબલી કલરનું હોય, બરાબર, અને એનું જે ડીટ્યુ હોય ઉપરનું એ લીલા કલરનું પૂરવાનું છે। આ પછી હું તમને ફોટા પણ મૂકીશ એટલે તમે વ્યવસ્થિત રંગ અને સ્પેલિંગ લખી શકો, બરાબર, અને રંગ પૂરી શકો। અહીં જો એક સરસ મજાની કવિતા આપી છે, આપણે એનું ગાયન કરવાનું છે એટલે કે આપણે ગાવાની છે। ટમેટોસ આર રેડ, પીઝ આર ગ્રીન, અ બ્રિંજલ હેઝ અ ક્રાઉન જસ્ટ લાઈક અ ક્વીન, પટેટોસ આર બ્રાઉન, અનિયન આર પિંક, કેરેટ્સ હેવ જ્યુસ વિચ આઈ કેન ડ્રિંક, વેજીટેબલ મેક મી હેલ્ધી એન્ડ વાઇસ, આઈ ઈટ સમ ડેલી વિથ મિલ્ક એન્ડ રાઈસ। હવે જો આ સરસ મજાની કવિતા છે જે તમને ગાતા આવડવી જોઈએ એટલે કે તમને ઉચ્ચાર એના આવડવા જોઈએ। હવે જો નીચે છે એક સરસ મજાનો શબ્દ વ્યૂહ આપ્યો છે એટલે કે કોયડો આપ્યો છે, આપણે સ્પેલિંગ પૂરવાના છે। તો જો સી આપેલો છે, બી આપેલો છે, તો સી અને બી એવો કયો સ્પેલિંગ છે? તો કે કેબીજ, CABBAGE, કેબીજ। પછી બીજો સી આપેલો છે આડો, એ કોલીફ્લાવરનો સ્પેલિંગ થશે, CAULIFLOWER. પછી ઊભો એક પીઝનો સ્પેલિંગ થશે, PEAS. પછી બ્રિંજલનો થશે, BRINJAL,
લેમનનો થશે LEMON બરોબર એટલે બધા જ આ શબ્દકોશ આપણે પૂરી લેવાનો છે જો આવી રીતે તમારી ફોર લાઇનની બુકમાં આપણે બધા જ સ્પેલિંગ લખવાના છે ફોર લાઇનની બુકમાં લખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે જો વેજીટેબલ્સ એટલે શાકભાજી તો TOMATO તો T કેપિટલ છે એટલે ઉપરના બે ખાનામાં આવશે ઓ વચ્ચેના ખાનામાં એમ વચ્ચેના ખાનામાં એ વચ્ચેના ખાનામાં ટી છે ઉપરના બે ખાનામાં આવશે અને ઓ વચ્ચેના ખાનામાં આવશે ટમાટો એટલે ટમેટું POTATO પટેટો એટલે બટાટું બરાબર તો પી કેપિટલ છે એટલે ઉપરના બે ખાનામાં આવશે ઓ વચ્ચેના ખાનામાં ટી ઉપર તરફ ઉપરના બે ખાનામાં એ વચ્ચેના ખાનામાં ટી ઉપરના બે ખાનામાં અને ઓ વચ્ચેના ખાનામાં અનિયન એટલે ડુંગળી તો ઓ છે કેપિટલ છે એટલે ઉપરના બે ખાનામાં NION એ બધું જ વચ્ચેના ખાનામાં આવશે આ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે પછી ચીલી એટલે મરચું તો CHILLI તો સી કેપિટલ છે એટલે ઉપરના બે ખાનામાં H પણ ઉપરના બે ખાનામાં આવશે I વચ્ચેના ખાનામાં L ઉપરના બે ખાનામાં અને I વચ્ચેના ખાનામાં આવશે કેબીજ એટલે કોબી તો CABAGE તો સી કેપિટલ છે એટલે ઉપરના બે ખાનામાં એ વચ્ચેના ખાનામાં બી છે એ બંને ઉપરના બે ખાનામાં આવશે એ વચ્ચેના ખાનામાં જીનો જ છેડો નીચે તરફ થશે અને ઈ વચ્ચેના ખાનામાં આવશે ક્યુકુંબર એટલે કાકડી તો CUCUMBER ક્યુકુંબર એટલે કાકડી તો સી કેપિટલ છે એટલે વચ્ચેના સોરી ઉપરના બે ખાનામાં આવશે યુ સી બાકી બધા જ અક્ષર વચ્ચેના ખાનામાં આવશે બીનો છેડો ઉપર તરફ જશે બ્રિંજલ BRINJAL તો બી છે ઉપરના બે ખાનામાં આર વચ્ચેના ખાનામાં આઈ વચ્ચેના ખાનામાં એન વચ્ચેના ખાનામાં જેનો છેડો નીચે તરફ જશે અને એલ છે ઉપરના બે ખાનામાં આવશે બ્રિંજલ એટલે રીંગણ કેરેટ એટલે ગાજર તો CARROT કેરેટ એટલે ગાજર તો સી કેપિટલ આવશે એટલે ઉપરના બે ખાનામાં આવશે બાકી બધા વચ્ચેના ખાનામાં અને ટી છે ઉપરના બે ખાનામાં આવશે રેડિસ એટલે મૂળો RADISH તો આર કેપિટલ છે એટલે ઉપરના બે ખાનામાં એ વચ્ચેના ખાનામાં ડીનો છેડો ડી ઉપરના બે ખાનામાં આવશે અને IS વચ્ચેના ખાનામાં અને એચ છે ઉપરના બે ખાનામાં આવશે એવી રીતે પીસ છે PEAS પીસ એટલે વટાણા LADYYનો છેડો નીચે તરફ જશે SFINGERS લેડીઝ ફિંગર એટલે ભીંડો તો એમાં જી અને વાય છે એના છેડા નીચે તરફ જશે કોલીફ્લાવર CAULIFLOWER કોલીફ્લાવર એટલે ફુલેવર તો આ બધા સ્પેલિંગ છે ફોર લાઇનની બુકમાં વ્યવસ્થિત લખી લેવાના છે અને પુસ્તકમાં જે પૂરવાનું છે એ પણ તમારે રંગ અને સ્પેલિંગ લખવાના છે અથવા શબ્દવ્યૂહ છે એ બધું જ વ્યવસ્થિત લખી નાખવાનું છે હવે જો આવી રીતે તમને પૂછી શકે પરીક્ષામાં કે ખૂટતા અક્ષર લખો તો સ્પેલિંગ છે એમાં આ સ્પેલિંગ તમારે કડકડાટ પાકા કરી નાખવાના છે પછી આવી રીતે વચ્ચે ખાલી જગ્યા આપી હશે એમાં જે ખૂટતો અક્ષર હોય એ તમારે લખવાનો છે દાખલા તરીકે ટી ખાલી જગ્યા MA ખાલી જગ્યા ઓ તો TOMATO એવી રીતે L ખાલી જગ્યા MO ખાલી જગ્યા તો LEMON ON ખાલી જગ્યા ON તો ONION અનિયન બ્રિંજલનો સ્પેલિંગ BRINJAL POTATO CARROT RADISH રેડિસ અને PEAS તો આમાં જે ખાલી જગ્યા આપેલી હોય તમે સ્પેલિંગ પાકો કર્યો હોય તો તમને શું આવે ખાલી જગ્યામાં એ તમને ખ્યાલ આવી જ જાય તો આપણું અહીં લેસન નંબર 3 વેજીટેબલ્સ આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીએ ત્યાં સુધી આવજો